તમને કોઈ આ ફોટો બતાવીને એમ કહે કે આ ઝાંખુ ટપકું આપણી પૃથ્વી છે તો માનવામાં આવે? પહેલી નજરમાં તો ના, પણ આ સત્ય છે. સૌરમંડળના અભ્યાસ માટે વોયેજર 1 નામના મિશન દરમિયાન વૈજ્ઞાનિક કાર્લ સેગને નાસાને એક વિનંતી કરી કે સૌરમંડળના છેડેથી જો કેમેરો ઘુમાવીને પૃથ્વીનો ફોટો લેવામાં આવે તો. નાસાએ કમાન્ડ આપ્યો, કેમેરો ધરતી તરફ ફર્યો અને છેક છેવાડેથી એક ફોટો ક્લિક કર્યો. એક નાનકડું ભૂરા રંગનું ટપકું પ્રકાશના શેડામાં તરતું હોય એવો ફોટો આવ્યો. આપણને સામાન્ય લાગતી આ તસવીર પર વૈજ્ઞાનિક કાર્લ સેગન કંઈક આવા વિચારો મૂકે છે. આ ટચુકડા ટપકાને ફરી જુઓ, એ અહીંયા છે, આપણું ઘર છે, આપણે છીએ. અહીંયા તમે જેને પ્રેમ કર્યો છે, જેને ઓળખો છો, જેના વિશે તમે ક્યારે પણ કશું પણ સાંભળ્યું છે, દરેક માણસ અહીંયા જીવ્યો છે. આપણા તમામ સુખ દુઃખનો સરવાળો, હજારો આસ્થાપૂર્ણ ધર્મો, વિચારધારાઓ અને આર્થિક સિદ્ધાંતો, દરેક શિકારી અને ધૂમકડી, દરેક નાયક અને કાયર, સભ્યતાઓને બનાવનાર અને તોડનાર, દરેક રાજા અને ખેડૂત, પ્રેમ કરનાર દરેક યુગલ, દરેક માતા પિતા, આશાસ્પદ બાળક, સંશોધક અને સાહસિક, નૈતિકતાના પાઠ આપનાર પ્રત્યેક શિક્ષક, દરેક ભ્રષ્ટ રાજકારણી, દરેક સુપરસ્ટાર, દરેક સુપ્રીમ લીડર, દરેક સંત અને પાપી, આપણા ઇતિહાસનો દરેક વ્યક્તિ સૂરજના પ્રકાશમાં તરતા આ નાનકડા ટપકા પર જીવ્યો છે. બ્રહ્માંડની રંગભૂમિમાં પૃથ્વી નાનકડો તત્વ છે. જરા અહીં વહેલી લોહીની નદીઓનો વિચાર કરો, જેમાં હાથ ભીના કરીને સેનાપતિ અને સમ્રાટોએ આ ટચુકડા ટપકા પર ક્ષણિક વિજય મેળવવાનો મહિમા ગાયો. આ ટપકાના જ એક ખૂણે રહેતા લોકોનો વિચાર કરો, જેમણે ટપકાના બીજે ખૂણે રહેતા પોતાના જેવા લોકો પર અનંત ક્રૂરતા બતાવી. કેટલી બધી ગેરસમજ, એકબીજાને મારી નાખવાની કેટલી ઉતાવળ, કેટલી તીવ્ર નફરત. આપણા દેખાડા, આપણે જાતે જ કલ્પી લીધેલી આપણી મહત્તા, આ બ્રહ્માંડમાં કંઈક ખાસ હોવાનો પાળેલો ભ્રમ, આ બધા સામે ઝાંખા પ્રકાશમાં તરતું આ ટપકું પડકાર ફેંકે છે. આપણો ગ્રહ એ બ્રહ્માંડના અનંત અંધકારથી ઘેરાયેલું એક નાનકડું ટપકું માત્ર છે. આ વિશાળતામાં વ્યાપ આપણા અંધકારમાં એવો કોઈ સંકેત નથી કે આપણી જાતને બચાવવા બીજે ક્યાંયથી મદદ મળશે. જીવનના સરનામા તરીકે એકમાત્ર પૃથ્વી જ છે જેને આપણે ઓળખીએ છીએ. નજીકના ભવિષ્યમાં બીજી કોઈ એવી જગ્યા નથી જ્યાં માનવજાત હજી વસવાટ કરી શકે. હા, ત્યાં ચોક્કસ મુલાકાત લઈ શકાય, પણ ત્યાં ઠરીઠામ થવું શક્ય નથી. તમને ગમે કે ના ગમે, પણ હાલ પૃથ્વી જ એવી જગ્યા છે જ્યાં આપણે ઊભા રહી શકીએ છીએ. એવું કહેવાય છે કે ખગોળ વિજ્ઞાન એ તમને વધુ નમ્ર અને ચરિત્રવાન બનાવતો અનુભવ છે. માનવને તેની દંભી મૂર્ખતાનો અનુભવ કરાવવા ધરતીની આ ટચુકડી તસવીરથી વધુ સારું કોઈ ઉદાહરણ હોઈ જ ન શકે. મારા માટે આ તસવીર એકબીજા સાથે કરુણાપૂર્વક જીવવાની અને ઝાંખા ભૂરા ટપકાને સાચવવા અને ઉજવવાની જવાબદારી રેખાંકિત કરે છે, જે આપણું અત્યાર સુધીનું જાણેલું એકમાત્ર ઘર છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. આવા માહિતીસભર વિડીયોઝ માટે જોડાયેલા રહો ડીડી ન્યૂઝ ગુજરાતી સાથે. માત્ર સમાચાર, સંપૂર્ણ સમાચાર.